स्टूडेंट्स, गुड मॉर्निंग। आजना लेक्चर वीडियो में आपणे धोरण 10 विषय गणित प्रकरण नंबर 10 वर्तुळ स्वाध्याय 10.2 प्रश्न नंबर 1। बिंदु क्यू माथी दोरेला वर्तुळना स्पर्शकनी लंबाई 24 सेंटीमीटर अने वर्तुळना केन्द्रथी तेनु अंतर 25 सेंटीमीटर होय तो वर्तुळनी त्रिज्या खाली जग्या छे। विद्यार्थी मित्रों, अहीं आपणे प्रश्न नंबर 1 विकल्प आपेलो छे 10.2 अने आ विकल्पनी अंदर आपणे वर्तुळनी त्रिज्या शोधवानी छे। तो सौथी पहेला आपणे बिंदु क्यू माथी दोरेला वर्तुळना स्पर्शकनी लंबाई आपेली छे, तो आपणे सौथी पहेला एक बिंदु क्यू बनावीए अने आ बिंदु क्यू माथी दोरेला वर्तुळना स्पर्शकनी लंबाई, वर्तुळना स्पर्शकनी लंबाई एटले आ बिंदु क्यू अने अहींयाथी स्पर्शक जे छे वर्तुळनो एनी लंबाई 24 सेंटीमीटर छे। तो आपणे शुं करवू पड़शे, एक वर्तुळ दोरवो पड़शे अने आनुं केन्द्र ओ। बिंदु क्यू माथी दोरेला वर्तुळना स्पर्शकनी लंबाई एटले अहींया क्यू माथी आपणे वर्तुळनो स्पर्शक दोरवानो छे आ रीतना, बराबर। એટલે આ ક્યુ બિંદુ અને આ વર્તુળનો સ્પર્શક અને આ સ્પર્શકની લંબાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર આપણને આપી છે। અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે, આ વર્તુળનું કેન્દ્ર, અને અહીંયાથી આનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર છે। તો વર્તુળની ત્રિજ્યા શોધો, એટલે આપણે આ ત્રિજ્યા શોધવાની છે। હવે જો અહીંયા ઓ છે, અહીંયા ક્યુ છે, તો આપણે અહીંયા નામ પી આપી દઈએ અને આપણને ખબર જ છે કે સ્પર્શક હોય તો સ્પર્શક જોડે ખૂણો કેટલો બને? 90 અંશનો બને, એટલે કે કાટકોણ ત્રિકોણ કહેવાય। આપણે રચનાની અંદર પણ સ્પર્શકવાળી જે રચના દોરી હતી એની અંદર પણ જે સ્પર્શક હતો ત્યાં ખૂણો 90નો હતો, એટલે કે વચ્ચે ખૂણો આપેલો હતો અને સ્પર્શક આપેલો હતો નહીં। તો ત્યાં આપણે સ્પર્શક ખૂણો કેટલો હોય? હંમેશા 90 અંશનો હોય। તો આપણે અહીંયા આ ખૂણો પી જે છે, આ પી શું થશે? 90 અંશનો બનશે। તો હવે જુઓ, આપણે આ ત્રિજ્યા શોધવાની છે, એટલે કે ત્રિજ્યા આપણને ખબર નથી। તો જુઓ, આ વિકલ્પ સ્વરૂપે છે એટલે વધારે આમાં લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારી પરીક્ષાની અંદર ડાયરેક્ટ આવી રફ આકૃતિ બનાવી દેવાની અને આ આકૃતિ પરથી જો બે બાજુ આપેલી છે, ત્રીજી બાજુ નથી આપેલી, તો તમે આને પાયથાગોરસના પ્રમેય મુજબ શોધી શકો। હવે જો આ જ આકૃતિને હું સીધી ફેરવી નાખું છું, બરાબર, કાટકોણ ત્રિકોણ પ્રમાણે, આ પી 90 અંશનો ખૂણો છે, તો આપણે અહીંયા ખૂણો 90 અંશનો કરી દઈએ, બરાબર। આ ક્યુ હું આ આકૃતિ આમાં ઊંધી છે, ત્રિકોણ આપણે આમ સીધો હું કરી નાખું, તો આ રીતના થશે, આ ક્યુ આ બાજુ રહેશે, આ પી નીચે આવી જશે અને આવો ઉપર જતો રહેશે, એટલે કે આ પ્રકારનો આપણો કાટકોણ ત્રિકોણ તૈયાર થશે, બરાબર। તો હવે જો આ રીતના આપણો કાટકોણ ત્રિકોણ તૈયાર થયો, આ ક્યુ અને પી, ક્યુ અને પી કેટલો છે? આ ક્યુ અને પી, તો આ રીતના આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ થશે। તો આપણે અહીંયા અંતર પણ આપી દીધું છે ઓ થી ક્યુ, બરાબર, પી અને ક્યુ, તો જુઓ પી અને ક્યુ કેટલો છે? 24 સેન્ટીમીટર, પછી ઓ થી ક્યુ, ઓ થી ક્યુ કેટલો છે? 25, તો 25 સેન્ટીમીટર। તો આ બાજુ બાકી રહી, તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શોધી શકીએ। પરંતુ જો તમારે આના વિશે લખવું હોય તો તમે લખી શકો કે આકૃતિમાં ઓ કેન્દ્રવાળા, આપણે આકૃતિ જે છે એ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ, બરાબર, કયો બિંદુ? ક્યુ માંથી વર્તુળનો સ્પર્શક કયો થશે? ક્યુ પી થશે। એટલે આપણે એવું કહી શકીએ કે આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળની, આકૃતિમાં ઓ કેન્દ્રવાળું, આ ઓ કેન્દ્રવાળું વર્તુળ અને આ વર્તુળની બહારનું બિંદુ ક્યુ અને ક્યુમાંથી દોરેલો વર્તુળનો જે સ્પર્શક છે
क्यू माथी वर्तुळनो स्पर्शक क्यू पी छे। एटले आपणे एनु माप लखवानुं, नीचे तमारे लखवुं होय तो क्यू पी 24 सेंटीमीटर, क्यू ओ अथवा तो ओ क्यू 25 सेंटीमीटर अने ओपी आपणे त्रिज्या शोधवानी छे। तो प्रमेय परथी अहींया शुं थशे, एक ओपी लंब पी क्यू थशे अने त्रिकोण कयो बने छे, तो त्रिकोण ओ पी क्यू आ सीधो करेलो छे, त्रिकोण ओ पी क्यू। अने ओ पी क्यू मां खूणो पी केवो छे, 90 अंशनो खूणो छे। तमे आवुं बधुं जो दाखलो गणवानो हो तो आप जे आकृति आपणे बनी एना विशे बे शब्दो लखवा होय तो लखी शको तमे, परंतु आपणे अहींया एमसीक्यू स्वरूपे छे एटले तमारे लखवानी जरूर नथी। सीधे सीधा तमारे शुं करवानुं, आ रफ आकृति बनाई देवानी। केवी रीतना जुओ, तो बिंदु क्यू माथी दोरेला वर्तुळना स्पर्शकनी लंबाई, तो बिंदु क्यू अने आमाथी दोरेला वर्तुळनो स्पर्शक, तो आपणे आ स्पर्शक छे, वर्तुळ દોરીને એનો સ્પર્શક દોરેની લંબાઈ 24 સેન્ટીમીટર, કેન્દ્રથી અંતર કેટલું છે 25 સેન્ટીમીટર, બે બાજુનું માપ આપેલું છે, તો ત્રીજી બાજુનું માપ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ શોધી શકીએ। એટલે આપણે પાયથાગોરસનું સૂત્ર હવે મૂકીએ, તો ચલો લખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ। પાયથાગોરસના પ્રમેય મુજબ બરાબર આ સીધો ત્રિકોણ છે, કયો? ઓ ક્યુ નો વર્ગ। આપણે પાયથાગોરસનો પ્રમેયનું સૂત્ર શું હતું? એસી નો વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ, એની રીતે જ અહીંયા ઓ ક્યુ નો વર્ગ બરાબર ઓ પી નો વર્ગ વત્તા પી ક્યુ નો વર્ગ, ઓ ક્યુ નો વર્ગ વત્તા ઓ ક્યુ નો વર્ગ, પછી બરાબર ઓ પી નો વર્ગ વત્તા પી ક્યુ નો વર્ગ, એટલે કે આપણો ઓક્યુ વર્ગ બરાબર ઓપી વર્ગ વત્તા પી ક્યુ વર્ગ। હવે ફક્ત આમાં કિંમત મૂકવાની છે, જુઓ ઓક્યુ ઓ થી ક્યુ કેટલો છે 25, તો 25 નો વર્ગ થશે બરાબર ના બરાબર, ઓપી તો ઓપી તો આપણે શોધવાના છે એટલે ઓપી નો વર્ગ આમ નામ જ, વત્તા પી ક્યુ કેટલા છે 24 અને આનો વર્ગ થશે, કારણ કે ઉપર વર્ગ છે તો આપણે 24 નો વર્ગ થશે, 25 નો વર્ગ થાય 625। હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને 1 થી 25 સુધીના વર્ગ બને ત્યાં સુધી આવડવા જ જોઈએ, તો જ તમે પરીક્ષાની અંદર ટાઈમ બચાવી અને બધા દાખલા વ્યવસ્થિત લખી શકશો। પછી 25 × 25 24 આવશે, ફરી 24 × 24 આવું કરવા રહેશો તો ટાઈમ તમારો ઘટી જશે। એટલે ગણિતમાં જો આટલા બધા હાર્ડ દાખલા આપણે તૈયાર કરી શકતા હોઈએ તો 1 થી 25ના વર્ગ તૈયાર કરવા આપણા માટે કોઈ મોટી બાબત નથી। એટલે સૌથી પહેલાં તો 1 થી 25 સુધીના વર્ગ જેમ બને તેમ તૈયાર કરી લો, જેથી કરીને તમે આ બે ગુણાકાર કરશો એટલા સમયમાં તમારો કોઈક દાખલો અડધો બીજો લખાશે। ઓપી નો વર્ગ વત્તા 24 નો વર્ગ કેટલો થાય? તો 24 નો વર્ગ થાય 576। અને યાદ રાખવાનું, જો 4 × 16 એટલે છેલ્લો અંક 6 જ હશે, 5 નો વર્ગ 25 એટલે આગળ 6 બાકી રહ્યા, એટલે એ રીતના તમે ડાયરેક્ટ 24 નો વર્ગ છે 4 × 16 એટલે તમારો જે વર્ગ થશે એમાં છેલ્લો અંક કયો હશે 6 જ હશે, એટલે 24 નો વર્ગ થાય 576। હવે શું કરીએ, આ 625 છે, 576 આ બાજુ આવી જાય એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે નિશાની, એટલે 576 પ્લસ હતા માઇનસ થઈ ગયા બરાબર ઓપી નો વર્ગ। 625માંથી 576 બાદ કરીએ એટલે આપણને મળે 49 બરાબર ઓપી નો વર્ગ બરાબર। હવે હું અહીંયા ઓપી નો વર્ગ છે અને સીધો કરવો તમે કરી શકો બરાબર, ઓપી વર્ગ આ બાજુ લાવવાનો 49 આ બાજુ રાખવા હોય તો પણ, પરંતુ આપણે જેમ ગણાતો તેમ જ ગણવાનું હોય। જો 49 કોઈનો વર્ગ છે તો 77 × 49, તો ઓપી વર્ગ એટલે કે 7 નો વર્ગ એટલે ઓપી બરાબર કેટલા મળશે આપણને, બંને બાજુ વર્ગ નીકળી જાય એટલે કે 7, એટલે આપણે અહીંયા ઓપી બરાબર શું મળી ગયું 7 મળે। હવે જો વિકલ્પોની અંદર એ બરાબર 7 સેન્ટીમીટર આપેલું છે, જવાબ કેટલો આવ્યો 7, એટલે તમારો વિકલ્પ એ પ્રશ્ન નંબર 1 જે છે એનો જવાબ એ 7 સેન્ટીમીટર થશે। એટલે વિદ્યાર્થી મિત્રો, જે તમને સ્વાધ્યાય 10.2નો પહેલો જે વિકલ્પ આપેલો છે, આ વિકલ્પોનો તમે જવાબ આ રીતના ડાયરેક્ટ કાચી આકૃતિ બનાવી અને પાયથાગોરસના પ્રમેયમાં કિંમત મૂકવાની છે બરાબર।
અને જો હજી આપણે એકદમ શોર્ટ રીતે ગણવું હોય તમારે આવા દાખલા વિકલ્પો ટાઈમ બચાવીને, તો તમારે પહેલાં આવી કાચી આકૃતિ તૈયાર કરવાની, બે બાજુ જે તમને આપેલી છે આ બંનેનો શું કરવાનો, વર્ગ કરી દેવાનો અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા ડાયરેક્ટ બાદ કરી, બંનેનો ગુણાકાર કરવાનો, એટલે કે વર્ગ 25x25 અને 24x24, બંનેનો વર્ગ ડાયરેક્ટ. તમારે આ બધું લખવાની કોઈ જરૂર નથી જો વિકલ્પ સ્વરૂપે આપેલું હોય તો. તમારે શું કરવાનું, બંનેનો વર્ગ કરવાનો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની અને જે સંખ્યા તમને મળે એ સંખ્યા જોઈ લેવાનો. કોઈનો વર્ગ હોય તો એ તમારો જવાબ, બરાબર 50 આવે તો તમારે ડાયરેક્ટ વર્ગમૂળમાં 50 એ તમારો જવાબ થશે, અને જો 49 હોય તો જવાબ શું થાય, 7 થાય. 100 જવાબ આવ્યો હોય તો આ બંનેમાંથી બાદબાકી કરતા 100 આવ્યો હોય તો તમારો જવાબ 10 હશે, અને જો 99 આવ્યો હોય તો કોઈનો 99 વર્ગ ના હોય એટલે તમારા વર્ગમૂળમાં 99 જવાબ અહીં ઓપ્શનમાં આપેલો હશે. એટલે આ રીતના તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 વિકલ્પ જે હતો એ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 સમજશું.